ઘણા લોકો આપણને નથી કહેતા કે ધંધો કરવો ઈઝી નથી, એમ તો એના ઘણા બધા કારણો છે, પણ એમાંનું એક કારણ હું તમારી સામે લાવવા માંગુ છું. કોઈ પણ મોટી કંપની છે, જે કંપનીનો ઓર્ડર લેવા માટે આપણે જી જાન લગાડી દઈએ છીએ, તનતોડ મહેનત કરીને ઓર્ડર આપણી જોડે આવી પણ જાય છે, પણ એ ઓર્ડર આવે ને ત્યારે ધ્રાસકો સૌથી મોટો શું લાગતો હોય છે કે આ માલ આપણે સપ્લાય કરીશું, બિલ બનાવીશું, એના પછી કંપનીના કંઈક પેમેન્ટ ટર્મ્સ હોય, એટલે 30 દિવસથી લઈને 120 દિવસ સુધી જે પેમેન્ટ ટર્મ્સ નક્કી કરેલા હોય એ દિવસો પૂરા થાય એના પછી જ આ પેમેન્ટ આપણી જોડે આવવાનું છે. આ 30 દિવસ કે 60 દિવસ કે 120 દિવસ સુધી આપણું વર્કિંગ કેપિટલ આ કંપનીમાં ભરાયેલું રહેશે. પણ શું તમને ખબર હતી, એક એવો રસ્તો છે જે રસ્તામાં આપણે ભલે પેમેન્ટ ટર્મ્સ 120 દિવસ હોય, આપણે બીજા જ દિવસે એ બિલનું પેમેન્ટ આપણા ખાતામાં લાવી શકીએ. કયો રસ્તો છે અને કેવી રીતે મેળવવાનો ને એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. આપણે કોઈ પણ મોટી કંપનીને માલ સપ્લાય કર્યો છે, એમનું પેમેન્ટ ટર્મ 60 દિવસ કે 90 દિવસ કે 120 દિવસ છે, તો આપણે એ ઇન્વોઇસની રકમ આપણા ખાતામાં બીજા જ દિવસે કઈ રીતે લઈ શકીએ? એનો જવાબ છે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ. આ શું છે ને એ સમજાવું, એની પહેલાં મારે તમને કેશ ડિસ્કાઉન્ટ સમજાવવું છે. માની લો તમે કોઈ પણ વ્યક્તિનો ઓર્ડર છે, એમને તમે માલ સપ્લાય કર્યો છે, મટીરિયલ જેમને તમે સપ્લાય કરેલું છે, એની સામે એ પાર્ટી અગર આપણને કહે છે કે હું તમને તરત પેમેન્ટ આપીશ, મને કેશ ડિસ્કાઉન્ટ કેટલું આપશો, તો આપણે એમને 0.5%, 1%, 2% સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે યાર મારું પેમેન્ટ તરત છૂટું થતું હોય તો શું કામ હું ડિસ્કાઉન્ટ ના આપું. બસ આ ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ પણ આ પદ્ધતિથી કામ કરે છે. ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ શું છે ને એ સમજવા હું તમને આ ઉદાહરણ આપું છું. મેં એક મોટી કંપનીને મટીરિયલ સપ્લાય કર્યું છે, ઇન્વોઇસની રકમ પણ મોટી છે અને પેમેન્ટ ટર્મ્સ પણ લાંબી છે. તો એ મટીરિયલ મેં સપ્લાય કર્યું, એ ઇન્વોઇસ એ મટીરિયલ સપ્લાયનું પ્રૂફ છે. આ ઇન્વોઇસ હું કોઈ ફાઇનાન્સિંગ કંપની જોડે લઈ જાઉં, એમને કહું કે યાર મેં જો આટલી રકમનું મટીરિયલ આ કંપનીમાં સપ્લાય કર્યું છે, પેમેન્ટ તો આવવાનું છે પણ હાલ નથી આવવાનું. એટલે ફાઇનાન્સિંગ કંપની મને એવું કહેશે કે તમારી જોડે અગર આ ઇન્વોઇસ પડ્યું છે, આ ઇન્વોઇસ તમે મને આપી દો, એટલે જે તમારી ઉઘરાણી છે એ ઉઘરાણી પેમેન્ટ ટર્મ્સના દિવસો પૂરા થયા એના પછી અમે કરીશું, એની સામે તમને ઇન્વોઇસની રકમના 99% પૈસા અમે આપી દઈએ છીએ. તો આપણે તો હાજ પાડીશું ને, આ કેવું થયું કે આપણે 1% કેશ ડિસ્કાઉન્ટ આપ્યું અને પૈસા આપણને તરત મળી જાય. આ જે આખી પ્રોસેસ થઈ ને અને ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કહેવાય, કે આપણે આપણું ઇન્વોઇસ એક ડિસ્કાઉન્ટ પર એક ફાઇનાન્સ કંપનીને વેચ્યું, ઉઘરાણી કરવાની જવાબદારી ફાઇનાન્સ કંપનીની, આપણું વર્કિંગ કેપિટલ આપણને તરત પાછું મળી જાય. આ ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કોઈ પ્રાઇવેટ કંપનીએ બનાવેલી પ્રોડક્ટ નથી, આરબીઆઈ અપ્રુવ્ડ વસ્તુ છે. આરબીઆઈએ તો ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કરવા માટે ટ્રેડ્સ નામનું એક પોર્ટલ પણ બનાવ્યું છે. ટ્રેડ્સનો ફૂલ ફોર્મ છે ટ્રેડ્સ રિસીવેબલ્સ એન્ડ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ. આપણે ટ્રેડમાં જે રિસીવેબલ છે એની ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ. આ ટ્રેડ્સ કઈ રીતે કામ કરે, તો કોઈ પણ સપ્લાયર છે એ સપ્લાયર પોતાનું ઇન્વોઇસ આ ટ્રેડ્સ પોર્ટલ ઉપર અપલોડ કરે છે. આ જે ઇન્વોઇસ આપણે અપલોડ કર્યું છે એ ઇન્વોઇસ જેમને આપણે મટીરિયલ વેચ્યું છે ને, જે બાયર છે એ બાયર આ ઇન્વોઇસને અપ્રૂવ કરે છે. એક વખત અપ્રૂવ થઈ જાય એના પછી અલગ અલગ ફાઇનાન્સિંગ કંપનીઝ આ ઇન્વોઇસ માટે બિડ્સ કરશે. એટલે જે મેં તમને ઉદાહરણ પહેલાં આપ્યું હતું કે જેમાં આપણને ઇન્વોઇસની રકમના 99% પૈસા તરત મળી ગયા તો 1% આપણે ડિસ્કાઉન્ટ આપવું પડ્યું, એવી રીતે આપણે આપણું ઇન્વોઇસ અપલોડ કર્યું છે એમાં અલગ અલગ ફાઇનાન્સિંગ કંપનીઝ બિડ કરશે કે હું તમને 1% ડિસ્કાઉન્ટ આપું કે હું તમને 0.5% ડિસ્કાઉન્ટ આપું, અને આપણે સૌથી ઓછું ડિસ્કાઉન્ટવાળી બિડ એક્સેપ્ટ કરીએ, એના પછી એક જ દિવસમાં એ પૈસા આપણા ખાતામાં આવી જાય. ઉદાહરણ આપું, માની લો આપણે 10 લાખ રૂપિયાનું મટીરિયલ વેચ્યું છે રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ કે એવી કોઈ મોટી કંપનીને કે કોઈ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગને. હવે એ આપણે જે ઇન્વોઇસ રેઝ કર્યું છે એ ઇન્વોઇસનું પેમેન્ટ આપણી જોડે 30, 60, 90 કે 120 દિવસ પછી આવવાનું હશે. તો આપણે આ ઇન્વોઇસને ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ પ્રોસેસમાં કોઈ પણ ટ્રેડ્સ પોર્ટલમાં મૂકી શકીએ છીએ. હવે એ ટ્રેડ્સ પોર્ટલમાં આપણે આ ઇન્વોઇસ અપલોડ કરીએ અને બાયર અપ્રૂવ કરી દે ને કે આ ઇન્વોઇસ અમારું જ છે અને અમે પેમેન્ટ કરવાના છે આટલા સમયમાં, એના પછી એ ઇન્વોઇસ ઉપર બધી ફાઇનાન્સિંગ કંપનીઝ બિડ કરશે. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ કંપની આ ઇન્વોઇસ ઉપર 99%ની બિડ કરે છે તો આ આપણને 10 લાખના 99% એટલે 990,000 રૂપિયા આપી દેશે. અગર એની સામે બીજી કોઈ કંપની એવું કહે છે કે અમે 99.1% બિડ કરીએ છીએ, તો એ 10 લાખના ઇન્વોઇસની સામે આપણને 991,000 રૂપિયા મળશે. આપણે ઓબ્વિયસલી જેમાં વધારે પૈસા મળતા હોય એ જ લઈશું, અને જે તે સમય પાકશે પેમેન્ટ ટર્મ્સ પૂરી થશે એટલે ઉઘરાણી કરવાની જવાબદારી ફાઇનાન્સિંગ કંપનીની રહેશે. એ પેમેન્ટ સીધું આપણા બાયર પાસેથી ફાઇનાન્સિંગ કંપની જોડે જતું રહેશે, આપણે ઉઘરાણીની પણ જવાબદારી નહીં. હવે નેક્સ્ટ સવાલ એ થયો હશે કે આવા ટ્રેડ્સ પ્લેટફોર્મ છે કયા,
એનો જવાબ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણને આપી દે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 3 આરબીઆઈ અપ્રુવ્ડ પોર્ટલ એમની વેબસાઇટ ઉપર મૂકેલા છે. સૌથી પહેલું છે ઇન્વોઇસ સ્માર્ટ, જેની લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બીજું છે M1 એક્સચેન્જ, એની પણ લિંક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને ત્રીજું છે RXIL, જેની લિંક તમને સ્ક્રીન ઉપર દેખાય છે. આ ત્રણ વેબસાઇટ ઉપર તમે જઈ શકો છો, અકાઉન્ટ બનાવી શકો છો, તમારું ઇન્વોઇસ અપલોડ કરીને એના પછી તમે અમારે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કરાવી શકો છો. એટલું યાદ રાખવાનું છે કે આ બધું કરવા માટે KYCની પ્રોસેસ હોય છે, પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરવી પડે. અને એટલું જ નહીં, એક સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારી હોવી જોઈએ એ છે કે તમારી કંપનીનું MSME સર્ટિફિકેટ હોવું જોઈએ. આ MSME સર્ટિફિકેટ મેળવવાનું ક્યાંથી? આ પણ પેપરલેસ મફતમાં તમે ઓનલાઈન મેળવી શકો છો udyamcertificate.gov.in માંથી. આ વેબસાઇટ ઉપર જઈને તમારે તમારું MSME સર્ટિફિકેટ જોઈએ છે તો આધાર નંબર, ફોન નંબર ને એ બધું એન્ટર કરીને તમારો MSME રજીસ્ટર કરાવી શકો છો તમે. હવે આ ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ જે હોય છે ને, એમાં મુખ્ય બે પ્રકારના ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ હોય. પહેલું ડોમેસ્ટિક માર્કેટ માટે, એટલે ઇન્ડિયાની કંપનીમાં જ ધંધો કર્યો છે એટલે બંને કંપની ઇન્ડિયન છે. બીજું ઇન્ટરનેશનલ માર્કેટનું પણ હોય છે, જે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ માટે અલગ અલગ કંપનીઝ હોય છે, જે કંપનીઝને તમે અપ્રોચ કરી શકો. કંપનીનું લિસ્ટ તમારે જોઈતું હોય તો તમે ગૂગલ કરશો કે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગ કંપનીઝ, તો લિસ્ટ ભરપૂર આવી જશે. કે પછી તમે તમારી બેંકને કે તમારા CA ને પણ પૂછી શકો છો, એમને પણ ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગની માહિતી હશે. હવે ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગનો એપિસોડ પૂરો કરું ને એ પહેલાં હજુ એક વસ્તુ તમને કહેવા માંગુ છું. આ બધી વેબસાઇટ ઉપર તમને ફેક્ટરિંગ યુનિટ પૂછશે. ફેક્ટરિંગ યુનિટ આ ઇન્વોઇસ ડિસ્કાઉન્ટિંગનું એક ટેકનિકલ ટર્મ છે, જેમાં ફેક્ટરિંગ યુનિટ એટલે તમારા ઇન્વોઇસની રકમ, તમારું ઇન્વોઇસ કેટલું છે ને એને ફેક્ટરિંગ યુનિટ યુઝ કરે છે. એટલે ફેક્ટરિંગ યુનિટ વાંચીને કન્ફ્યુઝ ના થઈ જતા. આજના એક વાત કહુંમાં, જો તમારા બિઝનેસમાં જે વર્કિંગ કેપિટલનું શોર્ટેજ સર્જાતું હોય પેમેન્ટના લીધે, એ વસ્તુને જો સોલ્વ કર્યું છે ને મેં, તો આવી તે જ એક વાત કહું VTVGujarati.com પર રોજે જોતા રહેજો. આપણે એક વાત કહુંમાં ફરી મળીશું. ધન્યવાદ.